ॐ नमो ब्रह्मादिभ्यो ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः वंशर्षिभ्यो नमो गुरुभ्यः 1470 आत्मा एवैदम् अत्र आसीत् एक एव सोकामयत जाया मे स्याद् अथ प्रजायेय अथ वित्तं मे स्याद् अथ कर्म कुर्वीय इति एतावान् वै कामः न इच्छंश्चन अतो भूयो विन्देत् तस्मादपि एतर्हि एकाकी कामयते जाया मे स्यात् अथ प्रजायेय अथ वित्तं मे स्यात् अथ कर्म कुर्वीते स यावदपि एतेषाम् एकैकं न प्राप्नोति अकृष्ण एव तावन्मन्यते तस्य कृष्णता मन एव अस्य आत्मा वाग्जाया प्राणप्रजा चक्षुर्मानुषं वित्तम् चक्षुषा हि तद्विन्दते श्रोत्रं दैवं श्रोत्रेण हि तच्छृणोति आत्मैवास्य कर्म आत्मना हि कर्म करोति स एष पाङ्क्तो यज्ञः पाङ्क्तः पुरुषः पाङ्क्तमिदं सर्वं यदिदं किञ्च तदिदं सर्वमाप्नोति य एवं वेद આપણે કથમ પુનઃ એતાવતમ અવધાર્યતે કામાનામ અનંતત્વાત તો એતાવાન ભાઈ કામ જયારે શ્રુતિ કહે છે ત્યારે એ અવધારણ એવો નિશ્ચય સાથે કરવામાં આવે છે કે આ જ સાધ્ય અને સાધન લક્ષણ કામ છે કારણ કે કામ તો અનંત છે શ્રુતિ પોતે કહે છે કે કામ અનંત છે ઇત્યાશંક એવી શંકા કરીને એનું કારણ કે છે યસ્માત ન ઇચ્છંશ્ચ ન ઇચ્છન્નપિ અતઃ ભૂયઃ વિંદેત ન ઇચ્છંશ્ચ ન ઇચ્છા કરવા છતાં પણ અતઃ અસ્માત ફલસાધન લક્ષણાત ભૂયઃ અધિકતર ન વિંદેત ઇચ્છા કરે તો પણ માણસ આ બે થી વધારે કશું પ્રાપ્ત કરી શકતો નથી ન લભેત નથી મેળવતો નહીં લોકે ફલસાધન વ્યતિરિક્તમ દૃષ્ટમ અદૃષ્ટમ વા લબ્ધવ્યમ અસ્તિ લોકવ્યવહારમાં ફળ સાધનથી વ્યતિરિક્ત એટલે કે ફળ અને સાધન એનાથી વધારે કે જુદું હોય એવું 327 પાનું ભાષ્યની ત્રીજી લીટી બીજું કશું મેળવવા જેવું હોતું જ નથી લબ્ધવ્ય વિષયો હિ કામઃ જે વસ્તુ મળી શકે એવી હોય એના વિષયમાં જ માણસને કામના કે ઈચ્છા જન્મતી હોય છે તસ્ય જ એતદ વ્યતિરેકેણ અભાવાત આના સિવાય બધી કશી વસ્તુ મેળવવા જેવી નથી યુક્તમ વક્તું માટે કે હું યોગ્ય છે એ તાવાન વય કામ એ કામ આટલો છે એમ અતઃ એતદ ઉક્તમ ભવતી આમ આ બધાનો અર્થ આવો થયો દૃષ્ટાર્થમ અદૃષ્ટાર્થમ વા સાધ્ય સાધન લક્ષણમ એટલે દૃષ્ટ અર્થરૂપ હોય કે ફળરૂપ હોય સાધ્ય સાધન લક્ષણમ સાધ્ય અને સાધનરૂપ તથા અવિદ્યાવત પુરુષ અધિકાર વિષયમ એષણા દ્વયમ કામ તથા અવિદ્યાવત પુરુષમ અબ્રહ્મવિદ પુરુષો દ્વારા સેવનીય જે એષણાદ્વય છે એટલે કે અજ્ઞાની પુરુષો જેની ઈચ્છા રાખે છે આવી જે બે ઈચ્છાઓ છે એ જ કામ છે સાધનની ઈચ્છા અને સાધ્યની ઈચ્છા અતઃ અસ્માત
વિદુષા વિદ્ધાતવ્યમ ઇતિ. અને માટે દયા માણસે આમાંથી મુક્ત થઈ જવું જોઈએ. ટીકાની છેલ્લી લીટીમાં કહ્યું કામસ્ય, સેજ મોટું થાય તો કરજો મહેશભાઈ, કામસ્ય અનર્થત્વાત સાધ્ય સાધન્યોશ્ચ તાવન માત્રત્વાત. એક કામ અનર્થ કરનારો છે, બસ બસ કામ અનર્થ કરનારો છે, એટલે કે કામ કશો લાભ તો નહીં જ કરે, ઉપરથી કામ અનર્થ કરનારો જ છે. સાધ્ય સાધન્યોશ્ચ તાવન માત્રત્વાત, અને સાધ્ય અને સાધન બંને એષણા છે, કે આટલી જ છે. સર્ગાદવ ઉમર્તતા વિશ્વાસમ ત્યક્તવા, અને માટે સર્ગાદવ નો અર્થ કરે સ્વર્ગાદવ, સ્વર્ગ વગેરે છે અને યજ્ઞાકાદિ કરવાથી મળશે અને ત્યાં જઈને સુખી થવાશે. આ બધા પ્રકારની જે શ્રદ્ધા હોય જેના આધારે આટલી જિંદગી ગઈ છે. જો મનુષ્ય હિન્દુસ્તાનમાં તો જન્મ્યો ત્યારથી સમજીને જ આવ્યો છે કે સારું કરીશું એટલે સ્વર્ગમાં જવાશે અને ખોટું કરીશું તો નરકમાં જવાશે. સ્વર્ગમાં જઈશું તો સુખ મળશે, નરકમાં જઈશું તો દુઃખ મળશે. હિન્દુસ્તાનમાં માણસ આ સંસ્કાર લઈને આવ્યો છે. ટીકાકાર કહે છે કે સ્વર્ગ વગેરેમાં શ્રદ્ધા છોડીને તે પુણ્ય કર્મ કરવા છે, સ્વર્ગમાં જવું છે, સ્વર્ગમાં સુખ મળશે, આ બધી વસ્તુઓમાં આસ્થા છોડીને, શ્રદ્ધા છોડીને, એટલે કે આવા પ્રયત્નો કરવાના કે ફાંફા મારવાના છોડીને, કેમ પુમર થતા વિશ્વાસમ ત્યક્તવા, એટલે કે મનુષ્યના જો એવું નથી કહેતા કે સ્વર્ગ નથી કે છે, પરંતુ પુમર થતા વિશ્વાસમ ત્યક્તવા એટલે મનુષ્યના જીવનનો પુરુષાર્થ આટલો છે કે સ્વર્ગ મેળવવું. બરાબર, મનુષ્ય તરીકે જન્મીને સારામાં સારું કરવા જેવું શું છે? બસ પુણ્ય કરવાનું, સ્વર્ગમાં જવાનું, બીજું કરવાનું શું? તો પુરુષાર્થ મનુષ્યના જીવનનો આટલો જ છે અથવા આ શ્રેષ્ઠ પુરુષાર્થ છે એવો વિશ્વાસ છોડીને સ્વપ્ન લાભ તુલ્યાભ્ય, સ્વપ્નની પ્રાપ્તિ જેવા કે સ્વપ્નમાં મળતા લાભની સમાન એવા પિશુભ્ય અપી એષણાભ્ય વ્યુત્થાનમ સંન્યાસાત્મક કૃત્યા લોકૈષણા ચ પુત્રેષણા અને વિત્રેષણા, આ ત્રણેય એષણાઓમાંથી વ્યુત્થાન એટલે કે એમાંથી બહાર આવી જવું એટલે બને ટુ ગ્રો આઉટ. ટૂંકમાં એષણાઓ આપણને છોડી શકીએ, આપણે એને છોડી એવું નથી થતું, પણ આપણે કહ્યું એમ કે માણસનું પેટ ભરેલું હોય તો આપોઆપ જ વસ્તુ ખાવાનું મન નહીં થાય, એટલે મારે પછી ત્યાગ કરવો પડે કે ના ના હું નહીં ખાઉં. તો ખાલી પેટ કે ત્યાગ થાય નહીં, ભરેલું પેટ છે અને કહે છે મારે જરૂર નથી, એમ આનું પૂર્ણતાથી પેટ ભરેલું છે પણ હજુ પૂર્ણતાનો અનુભવ નથી પણ થયો તોય વાંધો નથી. શાસ્ત્રો કહે છે કે પૂર્ણતા મારા સ્વરૂપમાં છે, માટે મારે બહારથી પૂર્ણતા મેળવવાની જરૂર નથી, કારણ કે હું ભૂખ્યો હોઉં તો ભલે પણ આ દ્રાષ્ટ મારું પેટ નહીં જ ભરે ને. હું ભૂખ્યો છું એટલે ખાવા માંડું, ગમે એટલી ભૂખ લાગી હોય તો આ કેવી રીતે ખવાય? એટલે કારણ કે હું અધૂરો છું માટે હું સ્વપ્નમાંથી સુખ શોધીશ, એટલી અક્કલ તો હોય કે નહીં? માત્ર આટલી જ અક્કલ કે સ્વપ્નના લાડુથી પેટ ના ભરાય, આટલી સમજ જો પડી જાય તો આ જગતના બધા જ ભોગો સ્વપ્ન સમાન છે. અને માટે એમાં ત્રણેય ઇષ્ણાઓમાંથી વ્યુત્થાન એટલે કે સંન્યાસાત્મક કૃત્વ. જુઓ, જ્યાં સુધી માણસ ખરેખર સંન્યાસ ન સ્વીકારી લે, અને સંન્યાસ એટલે કપડાં બદલવું એવું હોય તો કશું ખોટું નથી, કારણ કે એવું થયા પછી એ માણસને લાગ્યા કરે છે કે મારી ફરજ છે. ઘરમાં 15 એક જણને ઓપરેશન હોય કે એક જણ માંદું પડ્યું હોય, ઘરમાં બીજા 15 માણસ હોય તો મારે 16માં હાજર રહેવું પડે કે નહીં? ઘરની એક વ્યક્તિને કંઈક, જી મેં તો લગ્ન કર્યું નથી એટલે મારે મારું છોકરો, મારું તો કશું છે, ભાઈનું છોકરું હોય, બહેનનું છોકરો હોય, કોઈનું કશું હોય, તો હું તો વધારાનો માણસ છું, કારણ કે બધા ભાઈ બહેનોને મા બાપ બધા જોનારા છે જ. પછી ઘરમાં કશું હોય તો મારે આગળ પાછળ ફરવાનું, હાજર રહેવાનું, કરવાની જરૂર છે? હવે તો ના જોઈએ, હવે પણ ખબર નહીં દેટ ઇમોશનલ નીડ. એટલે વાતો બધી સરસ કરીએ કે અમે વેદાંત ભણીએ અને અમને મોક્ષ જોઈએ અને અમારે પણ, અમારી કશી યશના નથી, પુત્રની ઈચ્છા નથી, વિત્તની ઈચ્છા નથી, સ્વર્ગાદી લોકની ઈચ્છા નથી, બધી ઈચ્છા બિચારા મારી જ પીછો કરે. આ સંસાર આવો જ છે, સંસાર જરાક આમ કરશો એટલે હું કરશે, આમ કરશો બીજી બધું હું. સંસારમાં ગમે તેટલું ગમે ત્યાં ગોઠવવા જશો ને એ બધી વસ્તુઓ જાત જાતના અવાજો કર્યા જ કરશે, આખી જિંદગી ગોઠવ્યા જ કરીશું, અને એમ કરતા કરતા જીવન પૂરું થઈ જશે, હવે મોટો કરાતો કરી જતો છે.
આ બધું કર્યા કરીશું આપણે, અને બધું જ કર્યા પછી પણ ગોઠવાશે તો નહીં અને આપણે પૂરા થઈને ચાલવા માંડીશું, આવું જ છે. એટલે શું કરવાનું? સંન્યાસાત્મકમ વ્યુત્થાનમ કૃત્વા. જો એવી જાહેરાતની જરૂર પડતી હોય, અને સમજો મહદઅંશે લોકોને માટે નહીં મારે માટે જ જરૂર પડતી હોય છે. લોકો તો કહેવા તૈયાર હોય છે, આપણે કઈ સત્સંગમાં જવું છે તો બિચારો કહેશે કે ચાલ તું એક જઈશ તો પુણ્ય મળશે એટલું, તો બાકીના 15 જણો સારું રહેશે. એટલે ઘરના લોકોનું પ્રેશર હોય છે ને એવું બધું નથી હોતું, આપણું જ મુખ્યત્વે ને આપણું જ પ્રેશર હોય છે. બાકી બધા કહે ને કે ના તમે ના જશો, આજે ઘરમાં સર્જરી છે, તો આપણે કહીએ કે કઈ હમણાં 1.5 કલાકમાં પાછો, તમે દાખલ કરશો એટલે તો પાછો આવી જઈશ, પછી છે શું 8 વાગે ક્યાં દાખલ કરવાનું છે. પણ આપણે જ બાધા પાછા થઈને ભર્યા કરતા હોઈએ તો લોકો શું કરવાના છે આપણને. તો સંન્યાસાત્મક વ્યુત્થાન કૃત્વ એટલે આપણને પણ ખાતરી કરાવી દેવી કે આપણે અમારો નથી ધરાવતા. વ્યુત્થાન કરીને કાંક્ષિત મોક્ષ હેતુ જ્ઞાન ઉદ્દેશ્ય, જે મોક્ષની ઈચ્છા છે એ મોક્ષને માટેનું જે સાધન છે જ્ઞાન, એને ધ્યાનમાં રાખીને શ્રવણાદિ આવર્તન ઇત્યર્થ, શ્રવણ વગેરેનું આવર્તન શરૂ કરી દેવું જોઈએ. એટલે શ્રવણ કર્યું છે ને કર્યું છે ને કર્યું છે, ગમે એટલી વાર કર્યું હોય પૌના પુણ્યને શ્રવણ કર્યા, શ્રવણ તો ચાલુ જ રહેવું જોઈએ. કઈ ને તો છેવટે બીજા ધંધામાંથી છૂટવા માટે શ્રવણ માટે ઘરમાંથી વાર્તો નીકળવા મળે એકવાર, એટલે શ્રવણ માટે તો આવર્તન ચાલુ રાખવું જોઈએ. આટલું કર્યું તો આપણે હવે આગળ ટીકાકાર કહે છે તસ્માદપ ઇત્યાદિ વ્યાજષ્ટે. હવે જે શ્લોકમાં છે તસ્માદપી એતરહી, તસ્માદપી એતરહી એકાકી કામયતે જાયામેસ્યાત વગેરે જે ભાગ છે શ્રુતિનો એ હવે સમજાવે છે. ભાષ્યકાર કહે છે યસ્માત એવમ અવિદ્વાન આત્મા કામી પૂર્વ કામયામાસ તથા પૂર્વતર અપી એષા લોક સ્થિતિ. યસ્માદ એવમ એટલે એવમ એટલે આ રીતે, એટલે ઉક્ત વિધયા જેમ આગળ બતાવ્યું કે એકલો હોય તો માણસને લગ્નની ઈચ્છા થાય છે, આમ આ રીતે અવિદ્વાન આત્મા કામી પૂર્વ, જે અવિદ્વાન માણસ છે એ પહેલા તો આ પ્રકારે ઈચ્છા કરતો રહ્યો કે મને પત્ની હોય તો સારું, તો હું સંતાન ઉત્પન્ન કરું, પૈસા હોય તો સારું, હું કર્મ કરું વગેરે. એણે કામના કરી તથા પૂર્વ તરોપી, એને પહેલાનો હતો ને અને આવું જ કરેલું, ઈચ્છા કરી અને પછી જોડાયો. એને પહેલા બધા બાપ દાદાના વખતથી આવું જ ચાલતું આવે છે. એશા લોક સ્થિતિ સાતમી પાદનો જ એક કામ લોક આ કામ પૂર્વિકા લોક પ્રવૃત્તિ, તો લોકમાં બધી પ્રવૃત્તિ છે એ કામ પૂર્વકની એટલે કે કામથી પ્રેરાયેલી પ્રવૃત્તિ છે. પ્રાપ્ત સ્થિતિ એશા કામ પૂર્વકમ પામર આચરણમ એટલે સમીક્ષકારીણા. આ કોને માટે આવું છે? પામર જે લોકો છે એટલે કે જેમના જીવનમાં ઇન્દ્રિયના ભોગ સિવાય કશું છે જ નહીં, બધા પામર અને કંઈક વિષય ને મુમુક્ષુ એવા ચાર ભાગ કરતા હોય છે. એ પામર એટલે અત્યંત વિષય લંપટ આવા જે લોકો છે એમની સ્થિતિ છે કે કામ પૂર્વિકા પ્રવૃત્તિ, કામ જન્મે એને પૂરો કરવા પ્રવૃત્તિ કરે આવું થતું હોય છે. એટલે સમીક્ષકારીણા, પરંતુ પહેલા વિચાર કરે ને પછી કામ કરે એવા લોકો છે, તેવું નથી કરતા કે કામના જન્મી અને વશ થઈ ગયા. એ કામના જન્મતા પહેલા પછી ઉભા રહે છે કે આ કામના જન્મ એ સાચી છે, ખરેખર પૂરી કરવી જોઈએ, પૂરી કરવામાં લાભ છે. એ કયા સ્વાર્થ માટે છે? અપૂર્ણતામાંથી જન્મે છે કે પૂર્ણતામાંથી જન્મે છે? આમ કામના જન્મ્યા પછી એને વશ ન થનારા લોકો છે એમની આ વાત નથી, પણ કામના જન્મીને વશ થઈ ગયા એવા જે લોકો છે એમની પ્રવૃત્તિ કામથી જન્મનારી છે. ન બુદ્ધિપૂર્વક કારિણા ઇદમ વૃત્તમ ઇતિ આશંક્યાઃ. કે બુદ્ધિવાળા લોકો છે તો નહીં કરતા હોય, તમે જે કહો છો એ તો કામી કે પામર લોકો જ કરતા હશે. એના જવાબમાં ભાષ્યકાર કહે છે પ્રજાપતિશ્ચ એવમ એષઃ સર્ગઃ આસીત. અરે જવા દો ને, કામી લોકોને પામર લોકો નહીં, ભલ ભલા બુદ્ધિશાળા લોકોની આ દશા છે. જ્ઞાન અભિજેતાંસી દેવી ભગવતી હિસા બલાદા કૃષ્ણ મોહયા મહામાયા પ્રયચ્છતી. આ ભગવતી દેવી છે ને એ ગમે એવા મોટા વિવેકી લોકો હોય એમના ચિત્તને ખેંચી જ જાય છે.
આવું દેવી કરે છે એટલે મારે આવું કરે છે. એટલે પ્રજાપતિશ્ચ પ્રજાપતિની પાવિદશા હતી એવમ આઠમી પાદનો જ કામ પ્રયુક્ત ઇત્યર્થ પ્રજાપતિનો પણ કામમાંથી જન્મેલો જ આ સર્ગ છે. એટલે કે આ જે જગત સર્જાયું છે એ પ્રજાપતિની કામનામાંથી જ જગતનું સર્જન થયું. એટલે પ્રજાપતિ પણ કામનાને વર્ષ જ વર્તતો હતો. પ્રજાપતિ તો આશા રાખીએ ને કે બુદ્ધિવાળો હશે. પામર લોકો બુદ્ધિ વગર ના હોય, એ બુદ્ધિ હોય પણ ઉપયોગ ના કરતા હોય, ત્યારે પ્રજાપતિ તો બુદ્ધિનો ઉપયોગ કરતો હશે. પ્રજાપતિએ પણ આવું જ કર્યું, કામ જન્મ્યો અને વર્ષ થઈ ગયો, એમાં જગતનું સર્જન થયું. આ પ્રજાપતિશ્ચ એટલે પંચમી અને ષષ્ઠી બંને કહી શકાશે. પ્રજાપતિમાંથી પણ આ સર્ગ જન્મ્યો તે અને પ્રજાપતિનો સર્ગ જન્મ્યો એ પણ આવી જાતનો જ છે. આ સહિત નીચે ટીકામાં તત્ર હેતુત્વેન પૂર્વોક્તમ સ્મરયતી. આ જગત પ્રજાપતિમાંથી જન્મ્યો છે, પ્રજાપતિના કામમાંથી જન્મ્યો છે, એટલે એ પણ બુદ્ધિપૂર્વક ના ચાલી શક્યો. કામ જન્મ્યો ને વશ થઈ ગયો એવું કહેવાને માટે શું કારણ છે? તેરમી પાદોદમાં કહે છે, પ્રજાપતિ સર્ગસ્ય પ્રજાપતેરવા કામ પ્રયુક્તત્વે. પ્રજાપતિનું સર્જન છે એ અથવા પ્રજાપતિમાંથી જન્મ છે તે એ સર્જન કામથી જ પ્રયુક્ત છે એવું કહેવા માટે હેતુ શું છે? તો ભાષ્યકાર કહે છે, સો વિભેદ અવિદ્યયા કતઃ કામ પ્રયુક્તઃ એકાકી અરમમાણઃ ઇતિ ઉપરતિ ઉપઘાત અરતિ ઉપઘાતાય સ્ત્રિયમ ઐચ્છત તામ સમભવત કતઃ સર્ગ અયમ આસીત એતિહી ઉક્તમ. તો પ્રજાપતિનું અવશ થયું હતું. આગળ કહી ગયા, સો વિભેદ એકલો હતો એને ભય લાગ્યો. કેમ ભય લાગ્યો? અવિદ્યા 327 સભાનું ભાષ્યની છેલ્લી લીટી. એને ભય લાગ્યો. કેમ ભય લાગ્યો? અવિદ્યા કારણ કે અવિદ્યાવાળો હતો. તતઃ કામ પ્રયુક્ત એકાકી અરમમાણ, અને કામના વાળો હતો એટલે એને એકલા રમણ ન કરી શક્યો. હા, જો કામના ન જન્મી હોત તો એકલો આનંદમાં હોત. ઊંઘી નોઠે માણસ એકલો એકલો અત્યંત આનંદમાં હોય છે, પણ જેવી કામના જન્મી કે ચા પીવી છે તરત બીજાની માણસની કે વસ્તુની જે રમણ કરતો હોય તો જડ વસ્તુની પણ જરૂર ના પડે, ચેતનની પણ જરૂર ના પડે. પણ કારણ કે એનામાં અવિદ્યા હતી માટે કામના જન્મી, કામના જન્મી માટે એકાકી અરવમાણ, એકલામાં એને મજા ના આવી. અરતી ઉપઘાતાય, અને પેલું અંદર જે મૂડલેસનેસ થઈ ગઈ ને, મૂડ નથી આવતો, મજા નથી પડતી, જરા બેચેની લાભવા માંડી, એને દૂર કરવાને માટે સ્ત્રીમ ઐચ્છત એને સ્ત્રીની ઈચ્છા કરી, સ્ત્રી કે પુરુષની હોય તે. તામ સમભવત એની સાથે સંબંધ કર્યો. તતઃ અયમ સર્ગ આસીતિથી ઉક્તમ, એમાંથી આ જગતનું સર્જન થયું. આગળ કઈ ગયા છે ટીકામાં, તત્રૈવ લોકતાર્થે આજે કહ્યું એ વિષયમાં જ કાર્યલિંગકમ અનુમાનમ સૂચયતી. આમાં શું તમે સિદ્ધ કરો છો? તો કાર્યલિંગકમ અનુમાનમ પાંચમી પાદનો 328 પાના ઉપર અનુમાનમિતિ પ્રજાપતિ કાર્યભૂત અગ્નિજનગત દાર વિષયક અભિલાષ કારણપૂર્વક. પ્રજાપતિના મનમાં પ્રજાપતિના કાર્યભૂત આ અજ્ઞાનીગત, એટલે પ્રજાપતિએ જેને જન્મ આપ્યો છે એ અજ્ઞાનીના મનમાં રહેલો સ્ત્રીના વિષયનો અભિલાષ. અજ્ઞાની માણસને મન થયું કે મારે સ્ત્રી પ્રાપ્ત કરવી છે, કે સ્ત્રીને પ્રાપ્ત થયું કે પુરુષ પ્રાપ્ત કરવો છે. આ જે અભિલાષ, આ જે ઈચ્છા જન્મી તે કારણપૂર્વક, એનું કારણ તો હોવું જ જોઈએ. કેમ? કાર્યત્વા, કારણ કે કાર્ય જન્મ્યો છે. કેમ? ઘટાદિવત ઘડો જન્મ્યો છે એ કાર્ય છે, તો એના પહેલા કારણ માટે હોવી જ જોઈએ. અભિલાષ જન્મ્યો છે માટે એના પહેલા પણ કારણ હોવું જોઈએ, અભિલાષ કાર્ય છે. એથી આ કારકમ કાર્યલિંગકમ અનુમાન ભાષ્યકાર મહારાજ અનુમાન આપે છે. તસ્માત સૃષ્ટૌ એતરહી એતસ્મિન્નપિ કાલે એકાકી સન્ પ્રાગદાર ક્રિયાતઃ કામયતે જાયામે સ્યાત અથ પ્રજાયેય
अथ वित्तं मेष्यात् अथ कर्म कुर्वीय इति उक्तार्थं वाक्यम्। तस्मात् तत्सृष्टौ एतर्हि एतस्मिन्नपि काले અને માટે તદ્દલે પ્રજાપતિના સર્જનમાં એતર આજે પણ અત્યારના સમયમાં પણ એકાકી સન્ન માણસ એકલો હોય પ્રાપ્તાર ક્રિયાતઃ સ્ત્રીની સાથે લગ્ન કરીને એને લઈ આવ્યો એની પહેલા એ એકલો હતો એટલે કે એકલતા સાલતી હતી। એકલા તો બધાય હોય પણ એકલતા સાલે ના તો બહુ જ સારું છે, તો એ મહેનતમાં પડે જ નહીં બધી, પણ એને એકલતા સાલતી હતી એટલે એકલતા દૂર કરવા માટે પછી આખું ચક્કર ઉભું કર્યું। કામયતે જાયા મેષ્યાત, મારે પત્ની હોય તો સારું, અથવા પ્રજાય તો સંતાન ઉત્પન્ન કરું, અથવા વિત્તમ મેષ્યાત પૈસા હોય તો સારું, અથવા કર્મ પૂર્વીય તો હું વૈદિક કર્મ કરી શકું। તો ઉક્તાર્થમ વાક્યમ આગળ થઈ ગયા છે। હવે સયાવજ ઇત્યાદિ વાક્ય માધય વ્યાચષ્ટે ભાષ્યનું જે વાક્ય શ્રુતિનું વાક્ય સયાવજ, જ્યાં સુધી આ બધું નથી એક એક વસ્તુ મેળવતો ત્યાં સુધી એ પૂર્ણ નથી થતો એ વાક્ય લઈને ભાષ્યકાર સમજાવે છે। સહ એવમ કામયમાનઃ સંપાદયશ્ચ જાયાદીન યાવત સમસ્તાન સહ એતેષામ યથોક્તાનામ જાયાદીનામ એકૈકમ અપિ પ્રાપ્નોતિ અકૃષ્ણઃ અસંપૂર્ણોહમ ઇતિ એવ તાવત આત્માનં મન્યતે। સ એવમ કામયમાનઃ, એ આ પ્રકારે કામના કરતો, સંપાદયશ્ચ જાયાદે, એ કામના કરે છે અને પત્ની વગેરેને પ્રાપ્ત, પત્ની વગેરે પૈસા, પત્ની પૈસા વગેરેને પ્રાપ્ત કરે છે। યાવત જ્યાં સુધી સમસ્તાન, જ્યાં સુધી પત્ની વગેરે બધે બધી વસ્તુ પ્રાપ્ત નથી કરી લેતો, સહ એતેષામ યથોક્તાનામ જાયાદીનામ, જ્યાં સુધી આ બધા પત્ની વગેરેમાંના એક એકને પ્રાપ્ત નથી કરી લેતો, આ કૃષ્ણ અસંપૂર્ણ અહમ ઇતિ એવ તાવદ આત્મા ન મન્યતે, ત્યાં સુધી વિચાર એવું જ માને છે ઘરે કેટલો દુઃખી છું હું તો એકલો પડી ગયો છું, કોઈ છે જ નહીં, હું સાવ એકલો છું, ગમે એટલા ઘરના માણસો વચ્ચે રહેતો હોય, હા મા બાપ ને બીજા બધા ભાઈ ભાભી ને જોઈએ એટલા ઘરમાં માણસો હોય, પણ છતાં એને એમ થાય કરે રે હું તો સાવ એકલો જ છું, મારી જોડે કોઈ છે જ નહીં। ટીકામાં પૂર્વ સશબ્દ વાક્ય પ્રદર્શનાર્થ, છેલ્લું વાક્ય જેમાં છે એમાં સથી શબ્દ થયો, પહેલો સ જે છે એ વાક્ય પ્રદર્શનાર્થ એટલે કે પ્રતીક છે શ્રુતિના વાક્યનો, બીજો સશબ્દ છે સહ એતેષામ યથોક્તાના, ત્યાં જે સ છે દ્વિતીયસ્તુ વ્યાખ્યાનમ મધ્યપાતીથી અવિરોધ, એ પહેલો સ છે શ્રુતિનું પ્રતીક છે, બીજો સ છે એ ભાષ્યકારના વ્યાખ્યાનનો છે। અર્થસિદ્ધમ અર્થમાં સાતમી પાદનો જ અર્થસિદ્ધવિધિ, અર્થાત પ્રદર્શિત વ્યતિરેકાત સિદ્ધમ નિષ્પન્નમ, જે વ્યતિરેક બતાવ્યો એટલે કે બધું સાથે હોય તો પૂર્ણતા થાય છે, અન્વય થયો બધી વસ્તુ પ્રાપ્ત ન કરે તો પૂર્ણતા નથી થતી, વ્યતિરેક બતાવ્યો, એ વ્યતિરેક બતાવ્યો એનાથી સિદ્ધ શું થયું, નિષ્પન્ન શું થયું, સિદ્ધ થયું એટલે નિષ્પન્ન થયો, અર્થમ એટલે અન્વય રૂપમ, તો જુઓ અન્વય નથી કયો કે પૂર્ણતા બધી વસ્તુ પ્રાપ્ત કરશે એટલે પૂર્ણતા થશે એવું નથી કહ્યું, બધું પ્રાપ્ત નહીં કરે તો પૂર્ણતા નહીં થાય એવો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, એનો સિદ્ધ એ થયો કે જો પ્રાપ્ત કરશે તો પૂર્ણતા થશે। એટલે ભાષ્યકાર કહે છે પારિશેષ્યાત સમસ્તાન એવ એતાન સંપાદયતિ યદા તદા તસ્ય પ્રશ્નતા। પારિશિષ્યાત આ બધામાંથી સરવાળે સિદ્ધ એ થયો કે સમસ્તાન એ વૈતાન એટલે કે પત્ની પૈસા વગેરે બધું જ જયારે પ્રાપ્ત કરે ત્યારે એને કૃષ્ણતા પૂર્ણતા થાય છે, ત્યાં સુધી ગમે તે મળે, પૈસા મળે પત્ની ના મળે તોય ના ચાલે, હા પત્ની મળે સંતાન ના મળે તોય ના ચાલે, પત્ની મળે પૈસા મળે સંતાન મળે બધે બધું મળે ત્યારે પછી એમ લાગે લેલી વાળી બધી સરસ છે બસ મજા છે, હા જોજો તમે આવા ગૃહસ્થ લોકો હોય
જેમને સંતાન દીકરો છે દીકરી છે બંનેને પરણાવ્યા છે અને બહુ પણ સારી છે, દીકરી જમાઈ પણ સારો છે, એ બંનેને બાળકો થઈ ગયા છે અને બંને પોતપોતાની જગ્યાએ સુખી છે, પછી એવા ગૃહસ્થને પૂછો તમે કેમ છો, બસ ભગવાનની કૃપા છે, બધું સરસ ચાલે છે. એટલે છોકરો છોકરી બધા ઠેકાણે પડી ગયા, એને તો મનુષ્યના જીવનનો પુરુષાર્થ સિદ્ધ થઈ ગયો તો કશું કરવાનું બાકી રહેતું નથી. ઘણા બધા લોકો ખરું ખરીને નીતિપૂર્વક ચાલનારા જેમણે ધર્મથી ભોગ મેળવ્યા છે અને ધર્મથી ભોગવ્યા છે અને સંતાન ઉત્પન્ન કર્યા છે ને આ બધું કર્યું છે, એમ કરવામાં એમને જીવનની પૂરેપૂરી ધન્યતા લાગતી હોય છે. ટીકામાં 328 પાન ઉપર બીજા પગરામાં કહે છે, તો થોડીક વાત હું આમાંથી કરી લઉં. કામ કેવી વસ્તુ છે અને લોભ કેવી વસ્તુ છે, આ તો ચાલતું જ ન હોય એવી સ્થિતિમાં છે. હું તમારા હાથમાં કઈ નથી, હું જાણું છું, સો ડોન્ટ વરી, તમે કઈ ચિંતા ના કરશો. જો કામ અને ક્રોધની વાત કરીએ છીએ, અમેરિકામાં અને અન્યત્ર પણ જુગારના અડ્ડાઓ માણસોના લોભને લીધે ચાલે છે. કેસીનો નામની વસ્તુ ત્યાં હોય છે, ખબર છે કોઈને? એટલે જુગાર નહીં, શું કેસીનો એટલે જુગાર અમારી જગ્યાઓ, જુગારખાનું, ઓકે જુગારખાનું. તો કેસીનો વગેરે સ્થાનોમાં પછી શું છે, RULAIS સમથિંગ વગેરે મશીનો હોય, ત્યાં કઈક મશીનો હોય છે, ખબર છે કોઈને શું નામ છે એનું? બધી ખબર છે, બધી ખબર છે. આવા મશીન સાથે રમતા સામાન્ય રીતે શરૂઆતમાં માણસ જીતતો હોય છે, આખી રાત માણસ રમે અને સવારે માણસ કેટલા હજાર ડોલર ગુમાવીને પાછો આવે. ન્યૂ જર્સીમાં એટલેન્ટ એક સિટી છે, ત્યાં કેસિનોસ છે, જુગારની છૂટ છે, અને ત્યાં એક માણસે 2-3 રાતમાં 14 લાખ ડોલર ગુમાવ્યા. એ જમાનામાં વસ્તુ હોય એટલે 86-87 નું ક્યાં નું છે, 93 નું હતું મને લાગે છે. એટલે એટલે આ ત્યાં અમેરિકામાં એ વખત આ મોટા ન્યૂઝ બની ગયા છે, તો જ એમને ખબર હશે ને 2-3 રાતના માણસે 14 લાખ ડોલર ગુમાવ્યા. માણસોને કેસિનોઝમાં આવકારવામાં આવે છે, જે આર્ગ્યુઅન રેડ કાર્પેટ ટ્રીટમેન્ટ, બરાબર, શ્રેષ્ઠ આવકારદાયક ટ્રીટમેન્ટ એમને આપવામાં આવે છે. ન્યૂ જર્સીમાં એટલાન્ટિક સિટીમાં જવા માટે બસમાં પણ કન્સેશનથી ટિકિટ મળતી હોય છે, ઘણા ઓછા ડોલરમાં ટિકિટ મળે, ઉપરથી ક્યુપોન એટલે કૂપન મળે, જેને કેસિનોઝમાં વટાવીને $10 પાછા મેળવી શકાય. હા, એટલે બધી ખબર છે રમવા માટે. એટલે તમે રમવા જાઓ તો $10 તમને વળતર કાઢી કાપી આપે, પણ એ લઈને પાછા આવી જવાની છૂટ પણ ખરી, કે તમે $10 લઈ લો પાછા રમવા ના જાઓ તોય ચાલે. હા, એટલે જુઓ વિશ્વાસ કોઈનો સંપાદિત કેવી રીતે કરી શકાય, આવી રીતે વિશ્વાસ સંપાદિત કરે. ભારતીયો આવું બધું કરે, જે $10 મળ્યા તે એટલે જાય અને પછી સસ્તી ટિકિટમાં જવાનું, એટલે વાંધો નહીં જવાનો, જઈને પછી કઈ કારણો $10 મળે લઈને પાછા આવી જવાનું. ઉપરથી થોડું કમાઈ શકે, શુક્ર શનિ રવિમાં આ સ્થાનો માણસોથી હદવધતા હોય છે, ત્યાં ગેમ્બલર્સ ટ્રેન્સ પણ તે દિવસોમાં હોય છે, બરાબર, જુગારીઓ માટે જ ગાડી આખી. હાર્યો જુગારી બમણો રમે, છેવટે ખોઈને જ આવે. ક્રોધમાં પણ અને લોભમાં પણ માણસ વાસ્તવિકતાથી વિમુખ થઈ જાય છે. મોહ જન્મે, લોભમાંથી મત જન્મે, ક્રોધ નિષ્ફળતામાંથી માત્સર્ય, બીજાની અદેખાઈ વગેરે જ આપણે આપણો ધર્મ ના કરી શકીએ, પણ પેલો કરે એટલે પછી એની અદેખાઈ થાય જ થાય. આથી શાસ્ત્રો કામ વિશે ખૂબ ભાર આપે છે, એટલે અદેખાઈ વગેરે પણ જન્મે, સગર્ભા પણ જન્મે, ક્રોધ પણ કંઈ પણ જન્મે, તો જો કે કામના હોવી જોઈએ. અદેખાઈ ઉપર ગુસ્સો કરવાનો કે અર્થ નથી, અંદર કામના હશે તો ઈર્ષ્ય આવશે જ, અને એટલા માટે એની પાછળ રહેલા કામને ઓળખી કાઢવો જોઈએ. કામ અજ્ઞાનમાંથી જન્મ છે, વાત સાચી છે, પણ છતાંય કામના સ્તર ઉપર પણ આપણે કામ કરી શકીએ અને કામને વ્યક્ત તો નાશ થવા દઈએ. શકનો તે હવે અસોડો પ્રાપ્ત શરીર વિમોક્ષણાર્થ કામ ક્રોધો ધવમ વેગમ. ઈર્ષા જન્મે તો જન્મે, આપણે કઈ માણસ જ છીએ, આપણે કઈ આકાશમાંથી નથી ઉતરી આવ્યા, જન્મે ઈર્ષા,
સ્પર્ધા જન્મે, ખરાબ લાગે સારું લાગે જાય જ, બધું વસ્તુ ભલે થતી હોય, પરંતુ જેટલા અંશ શક્ય હોય એટલા અંશ એને વ્યક્ત ના થવા દઈએ. દમન પણ જાજુ કામ તો નહીં જ કરે, પણ પાછળ સમજાવતા જઈએ કે ઈર્ષાને કશું કારણ નથી અને મારામાં જે કામ છે એ જ આ રીતે વ્યક્ત થાય છે વગેરે, જે પ્રક્રિયા શોધવી હોય તે પણ ગમે તે પ્રક્રિયાથી. પ્રજાહાતિ યદા કામન વગેરે, માણસ સર્વ કામથી મુક્ત થાય ત્યારે કામના સર્વરૂપથી, સર્વ વિકારોથી મુક્ત થાય છે. કારણ કે કામ જ ક્રોધ વગેરે રૂપમાં વિકાર પામે છે. કામ અંદર હોય ને બહારથી ક્રોધ નહીં કરું, ઈર્ષા નહીં કરું, સ્પર્ધા નહીં કરું તો એક નહીં તો બીજા રૂપમાં બહાર આવી જ જશે, અથવા અંદર રહીને પછી અંદર નુકસાન કરશે. અને એટલા માટે આ બધાનો મૂળ તો કામ જ છે. લાભ જણ પુત્ર વિત્ત વગેરે, લાભ જણાય છે પણ સાચો લાભ નથી. પદાર્થમાંથી સુખ મળતું લાગે છે, ખરેખર મળતું નથી. સુખ મારા પોતાનામાંથી જ આવે છે. જીવનમાં ઈચ્છામાં, ઈચ્છા પૂર્તિમાં કશું ખોટું નથી. ઈચ્છા છોડવી આપણા હાથમાં નથી, પણ ઈચ્છા ઇષ્ટ પદાર્થો મારા જીવનમાં શું પ્રદાન કરી શકે છે એનો વિચાર કરી શકાય ખરો. કે આ મને ગમે છે, આ વસ્તુ લાવવી છે તો એ મને શું આપી દે છે, વિચાર તો કરીએ ને આપણે. બસ એમ જ મન થઈ ગયું એટલે અંદર તૂટી પડ્યું. બધી ઈચ્છાઓમાં મને ખરેખર શી ઈચ્છા છે એમ વિચારીશું તો જણાશે કે ખરેખર તો મને અનંતની આત્માની ઈચ્છા છે. ઈચ્છા મુક્ત થવાની ઈચ્છા છે. ઈચ્છાની પૂર્તિ ખરેખર તો ઇષ્ટ પદાર્થ મેળવવા કરતા ઈચ્છા પૂર્તિ માટે આપણે કરીએ છીએ. આપણે સમજવું જોઈએ કે હું લાવેલી વસ્તુ લઈ આવ્યો કેમ, કારણ કે ત્યાં સુધી મન પર એટલો બોજ હતો કે ક્યારે લાવીશ, લાવ્યા પછી ભલે ઊંચો મૂકી રાખું વાપરું જ નહીં. એને કેટલી વસ્તુ એવી હશે કે લાવીને ક્યારે પહેરી ના હોય, વાપર સાડી હોય કે અલંકાર હોય કે કશુંક હોય ત્યારે ના વાપરીએ, પણ બધા પાસે જ મારી પાસે નથી તો લઈ તો આવીએ જ એને. એટલે શેને માટે લાવ્યા, ઈચ્છાના બોજમાંથી મુક્ત થવાને માટે. ઈચ્છાનો જરા આદર કરીએ તો જીતી બાળકની જેમ એ મચી પડે. ધ્યાય તો વિશાન પુંસા વગેરે, ઈચ્છા જન્મતા ઇષ્ટનો વિચાર કર્યા કરીએ તો પછી તીવ્ર જંખના જન્મે. એકાએક જંખના જન્મતી નથી. ઈચ્છા પહેલા આપણે એને જા પાઈએ છીએ, ખ્યાલ આવીએ તો કેવું, હા વાત સાચી છે, હા લાભા જેવો છે, પછી પેલો શું વિચાર કર્યો. આમ વારંવાર અંદર આપણે ચિંતન કંકર કરીએ પછી એની કામના જન્મે છે છેવટે એમાંથી. અને પછી તો જંખના જ મારું નિયંત્રણ કરે છે. છેવટે એમાંથી છૂટવા માટે હું ઈચ્છા પૂરી કરું છું. આ બધી પ્રક્રિયા આપણે સ્લો મોશનમાં, જે વસ્તુ આમ થઈ જતી હોય છે એના તબક્કાવાર એનું અધ્યયન કરી નાખવું જોઈએ. અને આવું તો હજારો વાર કરવું પડે, પાછું એક વાર કરી નાખીએ તો કશો ફેર નહીં પડે. ઈચ્છાનું મિથ્યાત્વ જોઈને પણ એમાંથી છૂટી શકાય. ઈચ્છા પૂર્તિથી ઈચ્છા દૂર થાય છે. ઈચ્છા કરનાર દ્રઢ મૂળ બને છે. જુઓ, ઈચ્છાને પૂરી કરવાનો એક રસ્તો એ છે, પૂરી કરવી એના બોજમાંથી છૂટવું. એક રસ્તો એ છે ઈચ્છાને પૂરી કરવી, બીજો રસ્તો એ છે ઈચ્છાને કાપી નાખવી, પૂરી ના થવા દેવી. બરાબર છે, ઈચ્છા પૂરી કરીશું તો એ બોજમાંથી મુક્ત થઈશું, પરંતુ ઈચ્છા કરનારો જામી જશે, એને ખબર પડી ગઈ કે આપણી ઈચ્છા પૂરી થાય છે, એ દ્રઢ મૂળ બને છે. આ સમજાશે તો જણાશે કે ઈચ્છાની પૂર્તિ કરવી એ ઈચ્છાના બોજમાંથી છૂટવાનો સાચો રસ્તો નથી. આ સમજાય ત્યારે ઈચ્છા મંદ થાય, દૂર થાય. વેદાંત ઈચ્છાનો ત્યાગ કરવાનું કહેતું નથી. શેની ઈચ્છા છે, ઈચ્છા કરનાર કોણ છે, ખરેખર એને શું જોઈએ છે એ સમજવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. એટલે એસ્કેપિઝમ કે મનને બાજુએ રાખવું અને કે ચૂપ અને જપ કરતા શરૂ કરવા, બહાર જઈને બેસી જવું, ધ્યાન કરવું ને આવું બધું, આ બધું તો અંદર પડેલી પેલી સાકરનો કટકો છે ને એને દાબીને કીડીઓ બહાર કાઢી નાખવી, અથવા તો કીડીઓ કાઢવીને આંખો ખાલી બંધ કરી દેવી, કીડીઓ ના દેખાય, એવી જાતની વસ્તુઓ હોય છે. એટલે વિશ્લેષણ કરવું જોઈએ. એટલે બહારથી હસતો મોઢો રાખવો પણ દવા નથી. બહાર ગુસ્સો વ્યક્ત થઈ જાય, ઈર્ષા વ્યક્ત થઈ જાય, સ્પર્ધા વ્યક્ત થઈ જાય એ તો યોગ્ય નથી જ, પણ બહાર હસતું મોઢું રાખીને અંદર દબાવી રાખવું એ પણ યોગ્ય રસ્તો નથી. એટલે આ તો કેમ મોઢું જોડ્યું છે, કેમ આવું કરે છે, સારું નહીં ચડાવું બસ, એટલે હસતું રાખીશ, કેમ હસતું મોઢું રાખે, જે રાખો તેમાં તમને તકલીફ પડે છે. તો સમજી જવું જોઈએ કે આ બધી વસ્તુઓ અંદરનાને છાવરવું કે દંભ કરવો કોઈને છેતરવાનો કોઈ ફાયદો નથી. આપણે જ છેતરીએ છીએ અને આપણે આપણા કામને અને અજ્ઞાનને ઉપર સરસ મજાનું આવરણ કરીને દબાવી દઈએ છીએ. ઈચ્છા શેની છે, ઈચ્છા કોણ કરે છે, ખરેખર એને શું જોઈએ છે આ સમજવાનો પ્રયત્ન કરો.
એનાથી સમજાશે કે ઈચ્છા અનંતની છે, ભલે નાના નાના રૂપમાં વ્યક્ત થાય કે અને આ મળી પેલા પેલું મળી પેલા હું તો બધામાં કરી જ ગયો, એટલે આવું બધું થયા કરે, થાય જ ના થાય તો ચિંતાનો વિષય છે, થાય જ, એ થાય તો આપણને ચિંતન કરવાની તક મળશે કે આપણે આપણી સાંખો જોઈશું કેમ આવું થયું, મન તો લાગે છે કે હું તો સરસ છું, મારે કશું જુઓ સ્વતંત્ર રીતે પૂછીશું નહીં કોઈને તુલના વગર, આપણે એકલા હોઈએ ને પૂછીએ કશું જોઈએ છે, એ કહે છે કશું નથી જોઈતું, અને આપણે પ્રામાણિક હોઈએ તો પણ એવું બનશે કે આપણે કઈ જોઈતું નથી ખરેખર, પણ જેવા બે માણસની વચ્ચે હોઈએ અને પેલાને મળ્યું ને તરત મન થાય હું રહી ગયો, એટલે એ બતાવે છે કે અંદર ઉણપનું ભાન છે, ભલે એમાંથી જન્મથી ઈચ્છા સ્પષ્ટ નથી કે આ જોઈએ કે પેલું, પણ પેલા કરતા હું ઓછો કેમ, એમને કેમ મળ્યું, મને કેમ નહીં, આ બધી વસ્તુ અંદરની ઉણપ બતાવે છે. જગતની કોઈ વસ્તુ મને સંતોષ આપી શકે એમ નથી, દરેક લાભ મને મારી ઉણપનું ભાન કરાવે છે, આથી ઈચ્છા એની તીવ્રતા વધતી જાય છે. પોતાના અનુભવથી જેમ જેમ આ સમજાતું જાય ત્યારે પછી મર્યાદિત વસ્તુઓ માટેની બધી જ ઈચ્છાઓ આત્મા માટેની ઈચ્છામાં ફેરવાઈ જશે. જેમ જેમ સમજાતું જાય પણ આ સમજવું જ પડે, સમજીશું માટે જતું રહેશે એવું નથી, સમજ્યા પછી કાઢવાનો સ્વતંત્ર પ્રયત્ન કરવો પડશે, સમજ્યા વગર કાઢકાઢ કરીશું તો સાકરનો કટકો રાખીને કીડીઓ વાળી કાઢવી એના જેવું થશે, એટલે કીડીઓ વાળવી તો પડશે તો સાકર લગીને પહોંચાશે નહીં, વાળીઓ સાકરના કટકા સુધી પહોંચાશે નહીં, કીડીઓ તો વાળવાની જ પણ સાકર સુધી પહોંચવાનું અને સાકરને કાઢવાની, એમ કામનાઓને પૂરી તો નહીં જ કરવાની પણ કામનાઓના મૂળ અજ્ઞાન સુધી પહોંચવાનું અને એને સમજીને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. આ વિવેક છે, અનાત્મ મિથ્યા છે એટલું જ નહીં, બધી ઈચ્છાઓની પાછળ આત્માની ઈચ્છા જ છે આ જોવું, એ વિવેક છે. આમ ઈચ્છાનો ત્યાગ થતો નથી, ઈચ્છાનું રૂપાંતર થાય છે, ઉર્ધ્વીકરણ થાય છે. આથી વિવેક વૈરાગ્ય વગેરે સાધન ચતુષ્ય સંપત્તિમાં મુમુક્ષુતા પણ છે. જો મુમુક્ષા એટલે મોક્ષની ઈચ્છા, ઈચ્છા જન્મવી મારા હાથમાં તો છે જ નહીં, ક્યારે કઈ ઈચ્છા જન્મશે મને શી ખબર, તો મુમુક્ષા પણ ઈચ્છા જ છે, એ મારા હાથમાં કેવી રીતે હોઈ શકે, નથી જન્મતી હોતી, તો હું કેવી રીતે કહી શકું કે સાધન ચતુષ્ય સંપત્તિ, વિવેક પ્રાપ્ત કરો મારી વાત છે, વૈરાગ્ય પ્રાપ્ત કરો મારી વાત છે, એ બધું મારા હાથમાં છે, પણ મુમુક્ષા કેમ મારા હાથમાં છે, હું જન્માવી શકું, એનો કેમ સાધનમાં સમાવેશ કર્યો, તો ચોક્કસ પ્રકારનું વિવેક વૈરાગ્ય વાળું જીવન જીવાશે તો મુમુક્ષા આપોઆપ જન્મશે. બધા જુગારીઓની વચ્ચે રહીશું તો જુગારની ઈચ્છા આજે ને તો કાલે જન્મશે, દારૂડિયાઓની વચ્ચે રહીશું તો દારૂની ઈચ્છા જન્મશે, જેની વચ્ચે રહીશું જે વાતાવરણ આપણને આપીશું એ વાતાવરણનો પ્રભાવ પડવાની શક્યતાઓ પૂરેપૂરી હોય જ છે, એ સંજોગોમાં આપણે વિવેક વૈરાગ્યનું જીવન જીવીશું અને એવા વ્યક્ત લોકોથી ઘેરાયેલા રહીશું. કામીઓની વચ્ચે રહીશું તો કામનાનો પ્રભાવ પડવાનો જ છે, દરેક માણસ જે જીવે છે એ જસ્ટિફાય કરે છે કે મનમાં પૈસા તો ઘરમાં પૈસા તો હોવો જ જોઈએ, સંબંધ તો હોવો જ જોઈએ, વ્યવહાર તો હોવો જ જોઈએ, આ લોકોની વચ્ચે રહીશું એટલે મન ઉપર એનો પ્રભાવ સતત પડ્યા જ કરશે, સાધુઓની વચ્ચે રહીશું તો વૈરાગ્યનો પ્રભાવ પડી શકશે. ઈચ્છા આપણે ન જન્માવી શકીએ તો પછી મોક્ષને અધિકારીત્વમાં કેમ મુકાય, અધિકારીત્વ સંપાદન કરવામાં આપણને સ્વતંત્રતા હોવી જોઈએ, એનો ઉત્તર એ છે કે વિવેક આદિ અધિકારીત્વ આવે ત્યારે મુમુક્ષા એની જાતે જન્મશે, જીવનમાં વિવેક વૈરાગ્ય હશે તો મુમુક્ષા જન્મશે. જો આપણને વેદાંતનું અધ્યયન કરવાની તક મફત મળી છે, સામાન્ય રીતે માણસને મુમુક્ષા જન્મે મોક્ષની ઈચ્છા, પછી મોક્ષની ઈચ્છા જિજ્ઞાસામાં ફેરવાય કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મોટો કરો ને વિસલ આવશે તો કંઈ વાંધો નથી, તો મુમુક્ષા જિજ્ઞાસામાં ફેરવાશે અને પછી જિજ્ઞાસાને કારણે માણસ ગુરુજીની પાસે જશે પછી અધ્યયન કરશે. આપણને નથી મુમુક્ષા જન્મી, નથી જિજ્ઞાસા જન્મી, નથી ગુરુને શોધવા ગયા, ગુરુજી શોધતા શોધતા આવી ગયા અને નસીબ જોગે આપણને મળી ગયા. એટલે આપણે એવું માની લઈએ છીએ કે જિજ્ઞાસા ન હોત તો અધ્યયન ના જ થાત ને, કારણ કે અધ્યયન કરીએ છીએ માટે અમારામાં જિજ્ઞાસા હોય છે માટે મુમુક્ષા હોય છે, આ બધું આપણે ઊંધું માની લઈએ છીએ, બરાબર છે. એવો નિયમ નથી કે મુમુક્ષા કે જિજ્ઞાસા આપણામાં જન્મી જોગ્યા છે, આપણી જિજ્ઞાસાને પણ આપણે તો સ્પષ્ટ કરવાની છે હજુ. એટલે અધિકારીત્વને જો વિવેકાદી જન્મે તો મુમુક્ષા આવે, પણ વિવેક કરી શકીશું કે આત્માનાત્મા વિવેક, નિત્યાનિત્ય વિવેક, સદસદ વિવેક જન્મી ગયો છે, અનાત્મા અનાત્મા છે મારે માટે,
તો મુમુક્ષા કેવી રીતે જન્મે? અનાત્મા કે અસત કે અનિત્ય આ વસ્તુઓનો વિવેક થવો એટલે શું થયું કે આ દ્રાક્ષ અનિત્ય છે, અસત છે, અસત છે ને નથી. તો એવું જગતની એક એક વસ્તુ આની સાથે તે દૃશ્યમ તદ જડમ તદ માધ્યમ તદ દુઃખાત્મક તસ્માન ભયમ, જે દુનિયાની એક એક અનાથ વસ્તુ છે એને માટેનો સ્પષ્ટ વૈરાગ્ય. કઈ નહીં બેટા જવા દેને, તો મુમુક્ષાની જાતે જન્મે અને એ જન્મવાથી જાણી શકાય કે જ્ઞાનનું અધિકારીત્વ પ્રાપ્ત થયું છે. મુમુક્ષા પણ જિજ્ઞાસામાં પરિણામ પામવી જોઈએ. મુમુક્ષા જન્મ્યા પછી વળી કર્મ કર્મફળ વિશે વિવેક કરતા જિજ્ઞાસા જન્મે. હેલ્ધી રિલેશનશીપ વિથ ધ ઓબ્જેક્ટ ઓફ ધ વર્લ્ડ, મુમુક્ષા કે જિજ્ઞાસાનો અર્થ જિહાસા નથી, દ્વેષ નથી. મુમુક્ષાનો અર્થ એવો નથી કે બધું ઓળતોડી ફોડીને ફેંકીને બહાર નીકળી જઈએ, કે જિહાસા એટલે છોડવાની ઈચ્છા એનું નામ મુમુક્ષા કે જિજ્ઞાસા નથી, જાણવાની ઈચ્છાનું નામ જિજ્ઞાસા છે. બરાબર? દ્વેષ એવું નથી. જગત પ્રત્યે રાગથી જવું એ અનહેલ્ધી અસ્વસ્થ સંબંધ છે. આપણે માટે જગત પૂજ્ય છે. હિન્દુસ્તાનમાં જગત પૂજાનો વિષય છે, ભોગનો વિષય નથી. જગત ઈશતિ યુક્ત સેવનમ અષ્ટમૂર્તિભૂત દેવપૂજનમ. જગતમાંથી જે મળે છે એ પ્રસાદ છે, ભોગ નથી. જગત વિશે પરિપક્વ સમજ થતા સમગ્ર દૃષ્ટિ બદલાઈ જશે. સંન્યાસ અર્થાત એઝ અ મેટર ઓફ કોર્સ થશે. સંન્યાસ લેવાની વસ્તુ નથી. સંન્યાસ એટલે એષણા ત્રયનો ત્યાગ. એષણાઓમાંથી મુક્ત થાઉં તો કર્મમાંથી મુક્ત થાઉં. કર્મ છોડું કે ના છોડું, પણ એષણા તો રહી જ જાય તો કર્મ આજે નહીં તો કાલે થવાનું જ છે. જોડે જોડે કર્મ કર્યા જ કરું તો ત્રણે જે તો જન્મો જન્મ સુધી જશે જ નહીં. તો આ બધી વસ્તુઓ આપણે ક્યાં આપણી જાતને જસ્ટિફાય કરવા જોડવી એના ઉપર આધાર રાખશે. કહ્યું છે ને કે ભાઈ એષણા ત્રયનો ત્યાગ થયા પછી સંન્યાસ જાતે થવો જોઈએ. મારે તો થતું જ નથી, પછી હું ના છોડું. એટલે હવે આપણે કઈ જગ્યાએ સમર્થન આપવું આપણા વિચારોને? નારાયણ કૃપા કરે તો થતું હશે મને લાગે છે, ખબર નથી. એટલે કેટલાક લોકો સાધક કે મુમુક્ષુ તો એ તો તત્પર હોય જ ને કે જે થશે ત્યાંમાં હું ના જ પડી શકું. અને બીજાને એવું થાય કે ના પડવાય તો કેવી રીતે છોડાય, ના તો વળગી જ રહેવું જોઈએ ને આમ તેમ. એ વળગી રહે માણસ. સંન્યાસ એષણાઓમાંથી મુક્ત થાઉં તો કર્મમાંથી મુક્ત થાઉં. કર્મ ફળમાં રસ ના હોય તો જ કર્મમાંથી મુક્ત થવાય. એટલે કર્મ ના છૂટે તો સમજવું કે કર્મના ફળોમાં આપણને સુરક્ષા લાગે છે. ગમે એટલું વેદાંત ભણીએ પણ આપણી સુરક્ષા બહારથી આવતી હશે ત્યાં સુધી આપણને કશી વસ્તુ આ વેદાંત અસર નહીં જ કરી શકે. એટલે વેદાંત ક્યાં અસર પહેલા કરશે કે કર્મ ફળમાંથી આસક્તિને પાછી ખેંચાવે. બરાબર છે? અસર નહીં કરે એટલે અહમ બ્રહ્માસ્મીની અસર નહીં કરે, પણ એણે પહેલા આટલી અસર જન્માવી પડે કે સુરક્ષા માટે કે સુરક્ષિતતા માટે બહાર નજર રાખવાની જરૂર નથી. કોઈ કોઈ પોતે સુરક્ષિત નથી, મને શી સુરક્ષા આપશે ખબર નહીં. પણ આ વસ્તુઓ કોઈ અંદર રજીસ્ટર થતી નથી હોતી. વિકાસ ગ્રોથ ગ્રોઈંગ આઉટ એ સહજ રીતે થનારી વસ્તુઓ છે. અલ્પ વસ્તુઓમાંથી તેની ઈચ્છાઓમાંથી ઉપર ઉઠાવવું જોઈએ. એટલે આ બધું આપણે કરી શકીએ કે નાની નાની વસ્તુઓની ઈચ્છામાંથી. મેં કહ્યું ને એટલા બધા આપણે સેલ્ફ રિસીવિંગ આપણી જાતને છેતરનારા હોઈએ છીએ કે આપણામાં જન્મતી ઈચ્છાઓને જે ટેક્સચર એની ગુણવત્તા છે એના પ્રત્યે ધ્યાન આપવાનો કે વિચાર કરવાનો પ્રયત્ન કરતા જ નથી. અંદર એવું તો થાય જ નહીં. આવે છેનું થાય એક વિચાર કે એક ઈચ્છા મારી રજા વગર જન્મે જ કેવી રીતે, અને જન્મે તો જન્મે પણ પૂરી કેવી રીતે થાય? એ તો હજારો ઈચ્છાઓ જન્મે, હજારો ઈચ્છાઓ પૂરી થાય, હજારો વ્યવહાર ચાલ્યા કરે. એવો વિચાર અહીં જે ભણ્યા એને ઈચ્છા જન્મે ને પૂરી થાય એમાં વચ્ચે કોઈક જગ્યાએ આવે ખરું? આપણે જે ભણ્યા છે આ ભણીને ગયા ઘેર, પછી ઘેરની ઈચ્છા જન્મે. ઈચ્છા જન્મે ખબર જ ના પડે, બધું થઈ જાય તોય ખબર ના પડે કે ઈચ્છા જન્મે થઈ. એટલી ઝડપથી આ વસ્તુઓ થાય છે કે ઈચ્છા જન્મે, ઈચ્છા પૂરી કરવા માટે કર્મ કરીએ, ઈચ્છા પૂરી થાય, ફળ આવે, ફળ ભોગવીએ, મજા કરીએ, અને પાછા નવા કર્મ કરીએ અને પાછા નવા ફળ ભોગવીએ. એમાં ઈચ્છા જન્મે તો ખબર જ નથી પડતી, અને ઈચ્છા અજ્ઞાનમાંથી જન્મી. એટલે આ બધી વસ્તુઓને બહુ જ મહેનત કરીને અને જબરદસ્ત સંશોધન કરીને શોધી કાઢવું પડશે કેવી ભયંકર ઈચ્છાઓ રહી છે અને કેવી ભયંકર
અસુરક્ષિતતાની લાગણી અંદર રહેલી છે. એ છે ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન બધું સમજવાનું બહુ જ મુશ્કેલ છે. એટલે કે પહેલો કર્મ ત્યાં કરવો જોઈએ. આ કહેવાનો અર્થ એ છે કે પહેલો પ્રયાસ આપણો ત્યાં થવો જોઈએ કે કર્મ ફળમાં સુરક્ષા લાગે છે, એમાંથી એ સુરક્ષાને પહેલા તો કર્મમાં લઈ આવે એટલે કર્મયોગ થશે, પછી કર્મમાંથી કરતા પણ લઈ આવીશું. સો કર્મને જ્ઞાનનું સાધન બનાવવો જે મોક્ષનું સાધન છે. સાધ્ય સાધનના ક્ષેત્રમાં દરેક સાધ્ય બીજા કોઈ સાધ્ય માટેનું સાધન બને છે. પહેલા પગથે ચડીને બીજા પગથે ચડો, પહેલું પગથિયું સાધન છે, બીજું સાધ્ય છે, બીજે ચડ્યા પછી બીજું સાધન છે, ત્રીજું સાધ્ય છે. જે પણ સાધ્ય છે એ પછીના માટેનું સાધન છે. આમ અંતિમ સાધ્ય કોઈ છે જ નહીં. જાણવું જોઈએ કે માણસ તરીકે પ્રયત્ન કર્યા કરીશું તો કઈ પણ પ્રકારનો પુરુષાર્થ મનુષ્યના જીવનમાં છે જ નહીં. માણસ સાધન સાધ્યના ચક્રમાં આટા માર્યા જ કરે છે. એની ખરી ઈચ્છા પૂર્ણતાની છે. પૂર્ણતા સાધન પણ નથી અને સાધ્ય પણ નથી, બરાબર છે? પૂર્ણતા સાધન પણ નથી, એટલે પૂર્ણતા ઇઝ નોટ મીન્સ ટુ સમથિંગ ઇઝ પૂર્ણતા કશું મેળવી આપનારી પણ નથી, પૂર્ણતા કશાક વડે મળી શકે એવી પણ નથી. સાધન સાધ્ય ક્ષેત્રમાં દરેક સાધ્ય તેને મનુષ્યને અપૂર્ણતાના વધુ ને વધુ ભાનવાળો બનાવે છે. યદ્વિદિતમ તદલ્પમ તદમર્ત્યમ તદુઃખાત્મકમ તસ્માત હેયમ. વસ્તુ પ્રાપ્ત થાય એટલે મર્યાદા જણાય. મૃત્યુ સુભક્તિ આપનોતી જય નાનય પશ્યતિ. મારા કરતા અન્યત્ર સુખ છે કે સલામતી છે આવું જોનારો છે એ મર્યા પછી મરવા મરવામાં ચાલ્યા જ કરે છે. સાધ્ય સાધનની પ્રાપ્તિમાં જે લાગેલો છે એ મૃત્યુથી મૃત્યુમાં સરખ્યા કરે છે. ઈચ્છે તો પણ એનાથી વધારે કશું જ એ મેળવી શકતો નથી. એ સમજવું જોઈએ કે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિના પ્રયત્ન આમ અહીંથી કરતા હોઈએ અથવા તો શરીરથી બેસીને કરતા હોઈએ. આપણે અત્યારે બેઠા તો બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે જ ને, એ શરીરથી પ્રયત્ન કરીએ છીએ કે શરીરને પકડી લાવીને બેસાડી દઈએ અને બુદ્ધિથી સમજવાની કોશિશ કરીએ. પરંતુ અંદર જે પેલું અંતઃકરણ છે, જે લાગણીનું ક્ષેત્ર છે અને જ્યાં ગમોણગમો છે, રાગદ્વેષ છે, એ શેમાં પોતાને પ્રેરે છે? પોતાના શરીરને, અંતઃકરણ શરીરને રાગદ્વેષની પૂર્તિ માટે, સાધન સાધ્યની પ્રાપ્તિ માટે પ્રેર્યા જ કરે છે. બુદ્ધિ ભલે વેદાંત ભણે છે પણ જીવન સાધન સાધ્યની પ્રાપ્તિમાં જ લાગેલું છે. મહેશ ભાઈ ભૂલી જજો, ચિંતા ના કરશો. જ્યાં સુધી પરીક્ષા ન કરીએ ત્યાં સુધી સાધ્ય સાધન વ્યવહાર સત્ય જણાય છે. પરીક્ષા લોકાન કર્મચિદાન બ્રાહ્મણ નિર્વેદ માયાત. આપણને રવાડે ચડાવે જ કરે છે. આપણને લાગે છે કે ગાડીવાળો આપણને ગંતવ્ય સ્થાને લઈ જાય છે. ઘણી વાર ગાડી બેસો તો સ્ટેશન પર સામે જ હોટલ હોય, આપણે ગોળ ગોળ ફેરવ્યા જ કરે અજાણ્યા હોઈએ, એટલે આપણને કે ગાડીવાળો હોટલ પર લઈ જાય છે એ આપણને ફેરવ્યા જ કરે છે. એ રીતે અવિદ્યા અવસ્થામાં માણસે આટલાથી સંતોષ માનવો પડશે. સાધન અને સાધ્ય ઉપયોગીય તે ક્ષણ એવો ભાવ તો કહ્યું ને કે બે જ વસ્તુ છે, તો અનંત કામનાઓ છે. અને કેમ કહો છો કે બે જ છે? કારણ કે સાધન અને સાધ્ય જ વસ્તુ છે, માણસ એમાં ચક્કર ફર્યા કરે છે. દુષ્ટ અને અદૃષ્ટ, સાધન અને સાધ્ય, સ્થૂળ અને સૂક્ષ્મ, પ્રાપ્ત અને પ્રાપ્તવ્ય, પ્રત્યક્ષ અને પરોક્ષ. ભાષ્યકાર મહારાજે કહ્યું કે વ્યુત્થાન કરવો જોઈએ, સંન્યાસ કરવો જોઈએ. વ્યુત્થાન એટલે શું? રાઇઝિંગ અબાવ, એમાંથી ઉપર ઉઠવું જોઈએ. મને જે ઈચ્છા છે એ સાધ્ય સાધનથી પર વસ્તુની છે એમ સમજીને વ્યુત્થાન કરવું જોઈએ. એ પોતાની ઈચ્છા સમજવી જોઈએ કે પ્રાપ્ત કે પ્રાપ્તવ્યની નથી. મારી ઈચ્છા તો છે બધાથી કંઈક બહારની જ છે. મન જે માગે એ મનને માટે જરૂરી છે કે ઇષ્ટ છે, ઇચ્છનીય છે, એવો નિયમ નથી, બરાબર? મન તો મારે ધારો પીવો છે, પીવડાવતો હશે, એ મારી ગાદમાં હાથ નાખવો છે, નખાવતો હશે. મન જે માગે એ મનના ભલા માટે છે, એવો નિયમ નથી. અને બીજું ભલું છે અને એ માગે, એને ગમે છે બીજું અને માગે છે બીજું. બાળકને પેલું કંઈ જોઈતું હોય માગતો હોય બીજું, ઊંઘ આવતી હોય ત્યારે ખાવાનું માગે. પત્ની, પુત્ર, વિત્ત, સ્વર્ગ વગેરે માગે છે, એ મળે પણ છે. યથામાં પ્રપદ્યંતે તામ સાથે ભજામ્યમ, ભગવાને વચન આપ્યું છે જે માગશો તે આપ્યા જ કરીશું. તો કર્મ કરું એટલે કર્મફળ મળે. હું જે માગો તે મને મળ્યા કરે છે, પણ મારે શું જરૂરી છે સમજાતું નથી. જો મારે અંદર શું જોઈએ છે ખબર નથી પડતી, એટલે હું જુદું માગું છું, જુદું મળે છે, પાછું જુદું માગું છું, પાછું જુદું મળે છે. અંદર જે છે તો રહી જાય છે પાછું. ભયાની ખરી ઝંખના શી છે?
તે વિશે સમજ પ્રાપ્ત કરવી જોઈએ. નાસ્ત્ય કૃતઃ કૃતેનમ અહીં ભાષ્યમાં એને જ અહીં વિદવત્તા કહેવાય છે. વિદ્વાને વ્યુત્થાન કરવું જોઈએ એવું કયું ભાષ્યકાર મહારાજે? વિદ્વાન એટલે કોણ? જે પોતાની ખરી ચંખને સમજી શક્યો છે. નાસ્ત્ય કૃતઃ કૃતેનમ, કર્મ કરવાથી અકૃત નહીં મળે. અહમ તો નિત્યેન શિવેન કૂટસ્થેન અચલેન ધ્રુવેન અર્થેન અર્થે, હું તો નિત્યની ઈચ્છા વાળો છું. આ બધું અનિત્ય છે. પછી સાધ્ય કે સાધન ગમે તે, ગમે એટલા પૈસા હોય તોય શું, ગમે એટલું સુખ હોય તોય શું, ગમે એટલા ભોગ ને ગમે એટલી ઉપાધિઓ, ગમે એટલા ગમે તે હોય તોય શું, એ સાધન સાધ્યમાં આવે છે? આવે છે. જીવનમાં પ્રવૃત્ત હોઈએ ત્યારે જણાતું નથી. પ્રાર્થના જપ વગેરે માટે બેસીએ, જરા નવરા પડીએ ત્યારે બધા રાગ દ્વેષ કામ વગેરે જણાવવા માંડે છે. એકાંતમાં રહેવાનું સહેલું નથી. આપણે તો એટલા બધા રીઢા હોઈએ છીએ ને કે એકાંતમાં રહીને પણ આપણે આપણને ઓળખતા નથી. એકાંતનો ઉપયોગ પણ આખો હોય છે, જપ કર્યા કરીએ, પાઠ કર્યા કરીએ, ત્યાં પણ આપણે આપણું અધ્યયન નથી કરતા હોતા. વ્યવહારમાં તો આપણને તક નથી મળતી હોતી આપણું અધ્યયન કરવાની. સેલ્ફ એસ્કેપિઝમ, આપણી જાતથી આપણે દૂર જ રહ્યા કરીએ છીએ, એટલે આપણો વિચાર કરવાની તક ના મળે. એટલું જ નહીં, એકાંતમાં જઈએ ત્યારે પણ આપણે સતત પાઠ ને જપ ને બધું એવું કરીને વ્યસ્ત રાખીએ આપણને કે અંદર શું ચાલે છે એ જોવાની તક આપણે લેતા નથી હોતા. આપણા જીવનનો આ સુંદર વિશ્લેષણ છે. માણસ ઈચ્છા લઈને જન્મ્યો છે. પૂર્વકાળથી ઈચ્છા ચાલતી આવી છે અને ઈચ્છાને લીધે અપૂર્ણતાનું ભાન જન્મે છે. ઈચ્છા ના થતા ખબર ના પડે કે અંદર અપૂર્ણતા છે. ઈચ્છાથી એટલે ખબર પડી ગયા, એના વગર હું રહી ગયો છું. અપૂર્ણતાના ભાનને લીધે જ ઈચ્છા જન્મે છે. ટૂંકમાં અપૂર્ણતાના ભાનની અભિવ્યક્તિ ઈચ્છા છે. એમ કહી શકાય કે હું વત્તા ઈચ્છા બરોબર અપૂર્ણતા, બરાબર. આથી હું માઇનસ ઈચ્છા બરાબર પૂર્ણતા. પણ ઈચ્છાની ઘાસચારો નથી કે ઉખાડીને ફેંકી દઈએ. ઈચ્છા કાર્ય છે, એનું કારણ અવિવેક છે, અપૂર્ણતાનું ભાન છે. એનું કારણ અપૂર્ણતા કેમ જન્મી? અજ્ઞાન એનું કારણ છે. અજ્ઞાન અને અધ્યારોપ નહીં જાય ત્યાં સુધી ઈચ્છા જશે નહીં. ઈચ્છાને સમજવી જોઈએ. કોઈ ત્યાગ કે ગ્રહણ કરવાનું વેદાંત કહેતું નથી. વેદાંત નથી કહેતું કે આને છોડો કે પેલા લઈ આવો. શું કરો છો એ સમજો અને કેમ કરો છો એ સમજો, પછી જે થશે એ બરાબર છે. સમજ ખોટી હશે તો જે કરશો એ ગમે એટલું સારું હશે તો એ ખોટું છે. સમજ સાચી હશે તો બહારથી ચપ્પુરીને કોઈ મારી નાખશો તો એ સાચું હશે. સમજ સાચી છે, પેલાનો હાથે સખત ઝેર ચડ્યો છે અને તમે કાપી નાખો છો તેને બચાવો છો. સમજ્યા પછી ગમે તે કામ કરીશું તો એ સાચું હશે. સમજ્યા વગર ગમે એટલું સારું કરીશું તો એ ખોટું હશે. સમજવાનું કહે છે, વસ્તુની ઉપયોગિતા સમજાશે એટલે ગ્રહણ થશે. વસ્તુની નિરુપયોગિતા હાનિકારકતા સમજાશે એટલે આપોઆપ એનો ત્યાગ થશે. ત્યાગ થતો નથી એ બતાવે છે કે વસ્તુ નુકસાનકારક છે એ સમજ પડતી નથી. શું લાભદાયક છે શું હાનિકારક છે એને યોગ્ય વિવેક કરીને શોધી લેવું જોઈએ. શાસ્ત્રના અનુકૂળ વિચારથી વસ્તુઓનું સ્વરૂપ સમજાશે. પહેલા એ સમજવું જોઈએ, પછી યોગ્ય ક્રિયા એને જાતે થશે, આપણે નહીં કહેવું પડે. મૂલ્ય જન્મશે તો એને અનુસાર કાર્ય થશે, એ તો રોજ સૂચના આપણે કરવી પડશે. એકવાર મૂલ્ય જન્મે અધ્યયન કરવું જોઈએ. કોઈ પણ ઈચ્છા, સેવા કરવાની ઈચ્છા કે જગતને બદલી નાખવાની ઈચ્છા કે સ્વર્ગ લાવવાની ઈચ્છા, કોઈ પણ ઈચ્છા અજ્ઞાનમાંથી જન્મે છે. ઈચ્છા એ પરસે ઈચ્છા, એના કોઈ ક્વોલિફિકેશન કે ક્લાસિફિકેશન છે જ નહીં કે આ ઈચ્છા સારી છે અને આ ઈચ્છા ખોટી છે. કોઈ પણ ઈચ્છા મને મારા સ્વરૂપના જ્ઞાનથી દૂર રાખે છે. માટે કોઈ ઈચ્છાને જસ્ટિફાય કરું અને એ ઈચ્છા પૂરી કરું છું માટે અધ્યયન નથી કરતો, તો આ બધી વસ્તુઓ આપણી જાતથી આપણને વંચિત રાખવાના જ મિકેનિઝમ છે. એટલે મૂલ્ય જન્મે એકવાર કે ઈચ્છા માત્રથી મુક્ત થવું જોઈએ તો પછી વેદાંતના અધ્યયન માટે કેવું નહીં પડે. પણ જ્યાં સુધી મૂલ્ય ના જન્મે ત્યાં સુધી કહેવું પડશે, નહીં તો રોજ સૂચના આપ્યા કરવી પડશે. વેદાંત અને વેદાંતીઓ સૂચના આપતા નથી. તે ઓલવેઝ અર્જ ટુ સી થિંગ્સ, એ હંમેશા આપણને વસ્તુના સ્વરૂપને જોવા પ્રત્યે ધ્યાન દોરે છે. નોટ ટુ ડુ થિંગ્સ, વસ્તુઓ કરવા પ્રત્યે નહીં. એન્ડ સીઈંગ વિલ ઓટોમેટિકલી રિઝલ્ટ ઇન ટુ ડુઇંગ થિંગ્સ ઇફ નેસેસરી. સમજ પડશે પછી જે કરવાનું જરૂરી હશે એ આપોઆપ જન્મશે. એન્ડ સીઈંગ ડઝ નોટ રિક્વાયર ડુઇંગ ફાઇન, અને દર્શન કરવાને માટે કશું કરવાની જરૂર નથી. સમજવા માટે ડોન્ટ ડુ એનીથિંગ એવું હોય તો કશું કરવાની જરૂર નથી.
And if you think that seeing cause for doing, then do something. એવું લાગતું હોય કે સમજવા માટે કશું કરવાની જરૂર છે, કરો. કોઈના કહેવાથી ગ્રહણ કરું કે ત્યાગ કરું તો લાંબુ નહીં ચાલે. ઓબ્લિગેટરી ડ્યુટી કેનોટ ગો ઓન ટુ લોંગ. ઓબ્લિગેટરી ડ્યુટી એટલે આજે આટલી કચરો વાળજો, આ સફાઈ કરજો, આ ફૂલ તોડજો, આ પાણી પાજો. કહેવા કહેવાથી થતું હોય તો આજે કરશે, પછી એક કામ કરી પછી જવું, પછી બીજું ના આટલું જરા કરો, બીજું પૂછે પછી જવું. અથવા તો આજે કરશે ને કાલે ભૂત નહીં રહે માણસ. સમજ નહીં પડે ત્યાં સુધી માણસ કરશે, નહીં કરશે તો ઉપકાર કરવા કરશે, એ લાંબુ નહીં ચાલે. ભાવનાથી કરશે તો જ કામ થશે. મારી પોતાની ઈચ્છાથી જન્મે એ જ લાંબુ ચાલે. હા, હવે આપણે ઉપાસનાની વાત કરીએ. હવે 328 ના પાના ઉપર આને કાઢીને ફરી નાખી જોઈએ કદાચ, બરાબર. આ દવાઈને કહે છે ફરીથી નાખી જોઈએ, જરા જોરથી દવાઈ દે. નારાયણ 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 સેટી તો થઈ ગયું છે, છસો 28 પાના ઉપર ટીકા કરે છે. તસ્ય કૃષ્ણતા ઇતિ એતદ અવતાર્ય વ્યાકરોતિ. તો આજે માણસ એની કૃષ્ણતા કેવી રીતે થાય એનો એની ભાષ્યકાર મારા સમજ આપે છે. યદા તુ ન શક્નોતિ કૃષ્ણતામ સંપાદ. પાછળનો પ્લગ પણ બરાબર છે, બિલકુલ ચાલતું નથી. એ ચાલ્યું ના કહેવાય, કનેક્શન છે, વર્કિંગ કરે છે, મતલબ કનેક્શન બરોબર છે. બિલકુલ અવાજ જ ખોલાય નહીં તો ચાલે કેવી રીતે? ચાલ્યું હોય તો અવાજ તમને બધાને સાંભળે છે, બધાને સાંભળે છે, મને નથી સંભળાતું. તો વાંધો નહીં, તમને બધાને સંભળાય તો મને ચાલો, ઓકે ફાઇન, સારું, તો ચિંતા નથી. હા, એટલે હું બહુ પાડ્યા કરું છું અને મને બહુ શ્રમ પડે છે, કારણ કે મને નથી સંભળાતું. મને હું જ પ્રમાણ છું, પણ બીજાને બધું શું કરવા? પ્રત્યક્ષ ઉપલબ્ધ હોય તો અનુમાનની જરૂર નથી. મને ના સંભળાય તો તમને પૂછો ને કે સંભળાઈશ કે નહીં, બરાબર. મન તો લાગે જ છે, પણ એનીવે તો સારું, ચાલો સરસ. હા, હમણાં જતા પહેલા જરાક જોઈ લઈશું, જતા પહેલા જરા કરી લઈશું, સરસ, ફાઇન. યદા તુ ન શક્નોતિ કૃષ્ણતામ સંપાદયિતુમ તદા અસ્ય કૃષ્ણત્વ સંપાદનાય આહ તસ્યો તસ્ય અકૃષ્ણત્વ અભિમાનિનઃ કૃષ્ણતા ઇયમ એવમ ભવતિ. જ્યારે એ માણસ હવે કોઈ રીતે કૃષ્ણતા કે પૂર્ણતા, એવું કહેવામાં આવ્યું કે અજ્ઞાની માણસ છે એ પત્નીને પ્રાપ્ત કરે, પૈસાને પ્રાપ્ત કરે, આમ બધી ઈચ્છાઓ પૂરી કરે, ત્યારે એને પૂર્ણતાનો અનુભવ થાય છે. ધારો કે લગ્ન ના થયું ગમે તે કારણે, પાત્ર ના મળ્યું કે પછી પૈસા નહોતા કે જે કંઈક હતું તે, પણ કોઈક રીતે એ બહારથી કર્મ કરીને અને લગ્ન વગેરે કરીને પૂર્ણતા પ્રાપ્ત કરી શકતો નથી, તો શું કરવાનું? જો એવું ન કરી શકતો હોય તો તદા અસ્ય કૃષ્ણત્વ સંપાદન હોય, આ હા, તો એને પૂર્ણતા મેળવવા માટે શું કરવું? તો કહે છે તસ્ય એટલે કે અકૃષ્ણત્વ અભિમાની ન, હું અપૂર્ણ છે એવું માનનારો, બધા શરીરની અંદર જ રહેનારા છે, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, બધા માણસો જ છે, બધાના માથા પર કે વાળ ઉગેલા છે, કાળા ધોળા જે હશે તે, કાળા માથાનું માનવી એવું એક જમાનામાં કહેવાતું હતું. હવે કેવું કહેવાય એવું રહ્યું નથી કે કાળા માથાનું માનવી, કાળું થોડું ગમે તે માથા વાળો, વાળવાળો એવું કહેવાય એવું નથી. તે વખત કે વાળવાળો માનવી,
વાળ વાળે હોય નહીં, એમાંથી માથા વાળો માનીએ એટલું કહીએ આપણે. શિરક પાણ્યાદિમાન બે હાથ છે અને માથું છે. આવો જે માણસ છે અજ્ઞાની છે, અકૃષ્ણ તો અભિમાની ન કૃષ્ણતા એની પૂર્ણતા આવી રીતે થાય છે. ટીકામાં કહે છે અકૃષ્ણ તો અભિમાની ન વિરુદ્ધ કૃષ્ણતમ ઇતિહ, જે પોતાને અપૂર્ણ માને જ છે એ પૂર્ણ પર થાય છે એવું કેવી રીતે બને, એ તો વિરોધ છે. તો ભાષ્યકાર કહે છે કથમ, કેવી રીતે જે માણસ પોતાને અપૂર્ણ માને છે એ પૂર્ણ કેવી રીતે થાય છે. ટીકામાં કહે છે વિરોધમ અંતરેણ કાર્યાર્થમ વિભાગમ દર્શયતી, કે વિરોધ થતો નથી અને પૂર્ણતા થાય છે એ બતાવવા માટે ભાષ્યકાર કહે છે અયમ કાર્યકરણ સંઘાત પ્રવિભજ્યતે તત્ર મનોનુવૃત્તિ ઇતરત સર્વં કાર્યકરણ જાતમ ઇતિ મનઃપ્રધાનત્વાદ આત્મા એવ આત્મા. આ જે માણસ છે, માણસ એટલે કોણ? તો કે કાર્યકરણ સંઘાત આ ઉપાધિ. અયમ સંઘાત પ્રવિભજ્યતે વિભાગ એને પ્રદર્શતે. તો જુઓ હવે આ ઉપાસનાનું વર્ણન કરવામાં આવે છે. જે માણસ બહારથી પત્ની પુત્ર પૈસા બધું પ્રાપ્ત કરી શકે છે એ બહાર બધું મેળવીને પૂર્ણ થાય છે. કોઈક પણ કારણસર એ માણસ બહારથી આ બધું પ્રાપ્ત કરી શકતો નથી, માનો કે છતાં એની પૂર્ણતાની ઈચ્છા તો છે. તો શું કરવું? ચોક્કસ પ્રકારની ઉપાસના દ્વારા એ પૂર્ણતાનો અનુભવ કરી શકે છે. આ બતાવે છે કે બહારનો પૂર્ણતાનો અનુભવ પણ કલ્પના જ છે ને. જે વસ્તુ તમે અમેરિકા જઈને પ્રાપ્ત કરી શકો છો તે અહીં બેઠા હું પ્રાપ્ત કરી શકું છું, એનો અર્થ એવો થયો કે અમેરિકા જવાની જરૂર નહોતી, મારે મારા મનને અમુક પ્રકારે ઘડવાની જ જરૂર હતી. અમેરિકામાં ભોગ ભોગવીને જે મનસ્થિતિ તમારી હોય એ મનસ્થિતિ અહીં હું વગર ભોગ ભોગવે વગર અમેરિકા ગઈ ઉભી કરી શકું તો હું પ્રસન્ન છું. બરાબર છે? શ્રોત્રિયસ્ય ચ અકામ હતસ્ય, કોઈ પણ સ્તરનો ભોગ છે વિદ્વાનને અને કામનાથી જે ઘવાયો નથી એને મળે જ છે. પેલો આટલું બધું કરીને આટલા પૈસા લાવ્યો એમ, કોઈ કેટલું મોટું કરી લાવ્યો આને કર્યા વગર એ ખુશ જ છે. બહુ સારું, ચાલો સરસ, આનંદની વાત છે. પેલાને એમ કે આટલું બધું લાવ્યો છે દાન થશે, ખરેખર એવું થવું જોઈએ ને. એ જ્ઞાની પુરુષ છે, એ કૌપીન વાળો છે, નાનકડું કપડું પહેર્યું છે, ઝાડ નીચે બેઠો છે. બીજો એનો ભાઈબંધ જોડે ભણતો હતો, હાવ ડપોટ આબુ મહાન વિદ્વાન હતો. અને પેલો ગાડી ઘોડા લઈને મોટો શેઠ ને મોટો પોતાનો રસાલો લઈને ઉપર જાય એની પાસે. એના મનમાં શું હતું કે આને બતાવી દઈશ કે જોયું તો બહુ હોશિયાર હોશિયાર હતો ને, હું કેવો હતો, કેટલો મોટો લઈ આવ્યો છું. તો સામાન્ય આપણા મનમાં એમ હોય કે હું ઘણું બધું પ્રાપ્ત કરીશ, જે નથી પ્રાપ્ત કરનો કરતો એની પાસે જઈશ તો એને મારા વિશે અદેખાઈ આવશે. આટલું લઈને જઈશ તો આટલી અદેખાઈ આવશે, વધારે લઈને જઈશ તો વધારે અદેખાઈ આવશે. એટલે આજે આટલો લઈને આવ્યો, પેલાને કશી અદેખાઈ ના આવી, એ તો ખુશ થયો કે ચાલો બહુ સરસ તને આટલું બધું મળ્યું, મને આનંદ છે. તો એને હજુ વધારે લઈને જઈશ, પાછી એને અદેખાઈ આવશે. આટલું બધું લઈને ગયો ને તોય પેલાને અદેખાઈ ના આવી, અને આટલું બધું લઈને ગયો તોય અદેખાઈ ના આવી. એટલે એની પૂર્ણતામાં કોઈ પણ પ્રકારની ખોટ ના પડી. એનો શું થયો કે માણસ બહુ જ ઈચ્છા કરે, બહુ મહેનત કરે અને બહુ પ્રાપ્ત કરે. પ્રશ્ન એની મનસ્થિતિનો છે. એ જે મનસ્થિતિ પ્રાપ્ત કરે છે એ મનસ્થિતિ તમે જ્ઞાનથી પ્રાપ્ત કરો, પ્રશ્ન જ નથી. હજુ જ્ઞાનને વાર હોય તો ઉપાસના દ્વારા પણ એ મનસ્થિતિને પ્રાપ્ત કરી શકાય છે. તો થાય ને, જો ખરેખર વસ્તુઓમાંથી પૂર્ણતા આવતી હોય તો ઉપાસનાથી થઈ જ ના શક્યું હોય. પણ ઉપાસનાથી પણ થાય છે, એનો અર્થ કે પ્રાપ્ત કરવાની મનની સ્થિતિ છે, નહીં પત્ની પુત્ર કે પૈસા. બરાબર? એટલે ઉપાસના બતાવે છે કે બહારથી ના થાય તો શું કરવું. એટલે હવે એ આ ઉપાધિ છે એને જ પેલું પત્ની ને પુત્ર ને પૈસા ને બધા વહેંચે છે. પ્રવિભજ્ય તે તત્ર મનોનુવૃત્તિ ઇતરત સર્વમ કાર્યકરણ જાતમ ઇતિ મનઃ પ્રધાનત્વાદ આત્મા એવ આત્મા. એમને કેવું છે કે મન છે ને એ આત્મા છે. આત્મા એટલે કોણ? હું. આ જે પ્રાપ્ત કરનારો, તો પત્ની જે પ્રાપ્ત કરે છે, પૈસા પ્રાપ્ત કરે છે, એ જે મનુષ્ય છે એને આત્મા કયો. કાર્યકરણ સંઘાત એમાં આ મન છે ને એ આત્મા છે. કેમ? મનોનિવૃત્તિ એટલે મનોધીનમ હિ ઇતર સર્વ કાર્યકરણ જાતમ. આખો સંઘાત કોના આધારે ચાલે છે? મન કે ચલો ઉભા થાવ તો ઉભું થાય, મન કે બેસી જાઓ બેસી જાય, ચલો હાથ લાંબા કરો તો હાથ લાંબા કરે, ઊંચા કરો તો ઊંચા કરે. તો મન જેમ સૂચના આપે છે
એમ બાકીનું સંઘાત કામ કરે છે. માટે મન માલિક છે, સ્વામી છે, આત્મા છે, પ્રભુ છે, બરાબર. હવે ઉપાસના ચાલે છે. ટીકામાં કહે છે, વિભાગે પ્રસ્તુત મનસઃ યજમાન તો કલ્પના એમ નિમિત્તમ આહ. આ વિભાગ જયારે પ્રસ્તુત કર્યો છે ત્યારે મનને યજમાન કે આત્મા કયો છે એ કલ્પનાનું શું કારણ છે? એટલે કહ્યું કે તત્ર એટલે મનને અધીન આખું ઉપાધિ કામ કરે છે. માટે ઉપમેવ વ્યનક્તિ મનસ આત્મત્વ, મન આત્મા છે એને આગળ સમજાવે છે. યથા જાયાદીનામ કુટુંબપતિ આત્મા એવ તદ અનુકારિત્વાત જાયાદી ચતુષ્ટયસ્ય એવમ ઇહાપિ મનઃ આત્મા પરિકલ્પતે કૃષ્ણતાયૈ. જેવી રીતે પુરુષ હોય છે એ પત્ની વગેરેનો કુટુંબનો આત્મા એટલે કે સ્વામી છે. કેમ? તદ અનુકારિત્વા જાયાદિ ચતુષ્ટયસ્ય, તો પત્ની પુત્ર ધન અને કર્મ એટલે પાંચ પાંખ તો કહેવાનું છે ને, તો પાંચમાંથી આત્મા પોતે છે મન. તો મનને અધીન બાકીના ચાર છે. બાકીના ચાર એટલે કોણ કયા? તો કે પત્ની પુત્ર ધન અને કર્મ એ ચારે ચાર મનને અધીન છે. માટે મન આત્મા છે. એવમ ઇહાપી ઉપાસના પ્રકરણમાં મનને આત્મા તરીકે કલ્પવામાં આવ્યો છે. શેને માટે? પૂર્ણતાનો અનુભવ કરવા માટે. પહેલી પાદનો 329 પાનો કરશે. દેહમધિકૃત યહ યજ્ઞ તશર, અત્યારે હવે યજ્ઞ માટે કલ્પના કરવામાં આવી છે. તો શરીરને સ્વીકારીને કે શરીરને અધિષ્ઠાન અધિકરણ બનાવીને યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. તેમાં મનસી યજમાન દૃષ્ટિ કાર્ય, મન છે એ યજમાન છે. યથા જાયાદીનામ પંચાનામ મધ્યે કુટુંબ પતિ આત્મા એવા પ્રધાન, તો પત્ની વગેરે જે પાંચ છે એ બધામાં કુટુંબનો પતિ હોવાને કારણે પુરુષ પ્રધાન છે. તદ અનુકારિત્વા જાયાદિ ચતુષ્ટય છે, પત્ની વગેરે ચારે ચાર છે એને અધીન છે, એને અનુસરે છે. માટે તથા તેવી રીતે વાઘાદીનામ પંચાનામ મધ્યે મનસઃ પ્રાધાન્યમ, એવી રીતે વાણી વગેરે પાંચે પાંચમાં મન છે એ પ્રધાન છે. કેમ? મનોનુકારિત્વા દ્રાગતિ ચતુષ્ટય છે, અર્થ વાઘ વગેરે ચારે ચાર છે એ મનને અનુસરે છે. માટે મન પ્રધાન છે, માટે આત્મા કયો છે? વાચી જાયત્વ કલ્પનાયામ નિમિત્તમ આહ. ટીકામ તથા મનસઃ યજમાનત્વ કલ્પનાવદ ઇતિ અર્થ તથા એટલે. પછી વાચી જાયત્વ કલ્પનાયામ નિમિત્તમ આહ, વાણીને પત્ની કેમ કરવી છે? તો પહેલા ભાષ્યકાર કહે છે, તથા વાગ્જાયા મનોનુવૃત્તિત્વ સામાન્ય વાચઃ, અને વાણી પત્ની છે. તથા એટલે જાયયાઃ યજમાન અધીનત્વાત વાચઃ, જા પત્ની જેમ યજમાન અધીન છે એમ વાણી છે એ મનને અધીન છે. વાચઃ મનો અધીનત્વ ઇતિ અભિપ્રેત્યાઃ મનોનુવૃત્તિત્વ ઇતિ. જન મનસા ધ્યાયતિ તદ વાચાવતી તે શ્રુતે, હે મનમાં જે ધ્યાન કરે છે વાણીથી બોલે છે. એટલે કે પહેલા મન ચિંતન કરે પછી વાણી બોલે, તો વાણી મનને અનુસરે છે. માટે મન પતિ છે અને વાણી છે એની પત્ની છે. આવી કલ્પના આ તો કારણ મળ્યું તો સારું છે, ના મળે તો કઈ નહીં, શ્રુતિએ કહ્યું છે. એટલે શ્રુતિમાં આ કલ્પના કરવામાં આવી છે. વાચઃ મનોનુવૃત્તિત્વ સ્વરૂપ કથન પુરસ્સર સ્ફુરયતિ, વાણી મનને અનુસરે છે એ વસ્તુ. વાચઃ એટલે 12 નંબર છે ને એ સ્વરૂપ ઉપર હોવો જોઈએ. વાચઃ સ્વરૂપ કથન પુરસ્સરમ, વાણીના સ્વરૂપને કહીને એને સ્પષ્ટ કરે છે. વાગીતે શબ્દ 14 લક્ષણ મનસા શ્રોત્રદ્વારેણ દૃશ્યતે અવધાર્યતે પ્રયોજ્યતે ચ ઇતિ મનસઃ જાયા ઇવ વાગ. વાણી કોને કહેવાય? શબ્દ 14 લક્ષણ એટલે વેદના વિધિ વાક્યો છે એની વાત કરે. 14 એટલે વિધિ. તો વાણી વાગ ઇતિ શબ્દ એટલે વાણી છે એ પત્ની છે. કેમ? વાણી
હનુમાનનું અનુવર્તન કરે છે, અનુસરણ કરે છે. માટે આથી સ્ત્રીની તુલના વાણીને સ્ત્રી કહેવામાં આવી છે. વાણી આ પદાર્થ ઉપદેશાત્મક વિધિ શબ્દ છે, 14 લક્ષણ તો વેદનું વિધિવાક્ય એને અહીં વાણી કહેવામાં આવી છે. ત્રીજી પદનો ઉપદેશાત્મક વિધિ શબ્દ વાક પદાર્થ, એટલે વાક પદનો અર્થ કયો છે? તો ઉપદેશાત્મક વિધિ. મનસ શ્રોત્ર દ્વારા ગૃહ્યતે, શ્રોત્ર દ્વારા મનથી ગૃહિત, એટલે વેદનો શબ્દ હોય એ મન કાન દ્વારા સાંભળે છે, બરાબર છે? કાન દ્વારા સાંભળે છે, અવધાર્યતે એનો નિશ્ચય કરે છે, પ્રયોજ્યતે એનો ઉપયોગ કરે છે. માટે મનસ જાયા ઈ વવાક, માટે વાણી છે એ મનની પત્ની જેવી છે. એટલે ભલે એ શબ્દ સાંભળે છે પરંતુ કાન વડે સાંભળે છે, નિશ્ચય કરે છે, પ્રયોગ કરે છે. તો જેવી રીતે પત્ની પતિનું અનુસરણ કરે છે એમ જાય વાણી છે એ મનનું અનુસરણ કરે છે, માટે અહીં એને પતિ પત્ની કહેવામાં આવ્યા છે. ચાલો હવે કાલે જ પૂરું થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ